દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવા કે નહીં તે અંગે પંકજબેન વચરાજાની શું કહે છે તે સાંભળીએ. દિવાળી આપણી પરંપરા છે અને આપણા ધર્મનો મોટામાં મોટો તહેવાર જો હોય તો એ દિવાળી છે. દિવાળી શા માટે ઉજવીએ છીએ એ તો આપણે સૌને ખબર છે કે ભગવાન રામ 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યારે અયોધ્યા પધાર્યા ત્યારે લોકોએ એની ખુશીમાં આ દિવાળીનો તહેવાર ઉજવ્યો છે, જેમાં ફટાકડા ફોડ્યા છે, દીવાઓ કર્યા છે, રંગોળીઓ પૂરી છે આંગણામાં. તો આ બધી આનંદ અને ઉત્સવ મનાવવા માટે તેમણે એક પ્રયત્ન કર્યો છે. ફટાકડા ફોડવા એના ઉપર તો ઘણી બધી જ આપણે ચર્ચા કરી શકીએ છીએ કે ફટાકડા ફોડવા પણ જોઈએ. અત્યારે પ્રદૂષણની દ્રષ્ટિએ જોઈએ તો આપણે આ કોરોનાની મહામારી દરમિયાન આપણે પ્રદૂષણથી બચવા માટે આવું ખરેખર ન કરવું જોઈએ, એ પણ હકીકત છે. પણ મારા મંતવ્ય મુજબ હું એમ કહીશ કે ફટાકડા ફોડવા એ જરૂરી છે, કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે આપણી પરંપરા મુજબ ઋષિ મુનિઓ પહેલાં યજ્ઞ હોમ હવન કરતા અને ધુમાડા દ્વારા અત્યારે આ સિઝનમાં મચ્છરો અને ઘણા એવા જંતુઓ પેદા થાય છે અને એમને નાશ કરવા માટે આપણે હોમ હવન યજ્ઞ કરતા હતા. તો એની સાથે આપણે ફટાકડા ફોડી અને એના ધુમાડા દ્વારા પણ આપણે એનો નાશ કરી શકીએ છીએ. કોરોનાની મહામારીમાં તો આપણે ઘણું બધું જ શીખ્યા છીએ, ઘણું બધું જાણ્યું છે કે આપણે સ્વચ્છતા રાખવી જરૂરી છે, આપણે પરિવારની એકતા જાળવવી, બહારનું ખાવાનું બંધ કરી અને ઘરનું ખાવાનું આપણે શીખ્યા છીએ, બાળકોને પણ આપણે શીખવી શક્યા છીએ, ઘણું બધું શીખવા પણ મળ્યું છે. છતાં પણ આપણે કોરોનાથી બચવા માટે ઘણા પ્રયત્નો તો કર્યા છે, પણ એક વસ્તુ કહી શકીએ કે અત્યારે જો ચૂંટણીનો માહોલ હતો તો એ દરમિયાન આપણે જોઈ ટીવીમાં જોયું કે માસ્ક વગર લોકોએ સરઘસો કાઢ્યા અને લેક્ચરોમાં પણ એમની જે જાહેર સભાઓ ભરાતી એમાં કોઈ પણ જાતનું ડિસ્ટન્સ પણ નહોતું રાખ્યું અને માસ્ક પહેર્યા વગર કોઈ પણ જાતની પોતાની સેફટી વગર એ લોકોએ બધું જ કર્યું છે. એ પણ આપણે જોયું છે કે એમાં કોઈ પણ જાતનું કોરોનાનું નામ પણ નહોતું લેવાતું કે અત્યારે કોરોના ચાલી રહ્યો છે તો તેઓએ કોઈ હાથ ધોઈને બેસવું કે માસ્ક લગાવવું એવી કોઈ પણ જાતની એ લોકોએ સેફટી રાખી જ નહોતી અને એકદમ સામાન્ય રીતે જ એ લોકોએ બધું સેલિબ્રેશન કર્યું છે. ચોક્કસ કરવી જોઈએ, કારણ કે એ આપણી પરંપરા છે અને દિવાળી એ આપણો મોટામાં મોટો હિન્દુઓનો તહેવાર છે અને બધાએ સાથે મળી અને એ પરિવારો પણ આ દરમિયાન આપણે બધા સાથે મળીએ છીએ દિવાળીની રજાઓમાં અને આપણે એક એવી ભાવના હોય છે કે મોટા તહેવારો વડીલોની છાયામાં વડીલોની સાથે બાળકોની સાથે આપણે ઉજવી શકીએ છીએ, કારણ કે અત્યારે એકદમ ઝડપી સમય જઈ રહ્યો છે. અત્યારે કોઈને સમય પણ નથી કે રજાઓમાં બધા ભેગા થાય. અગાઉ એવું હતું કે નાનો એવો પ્રસંગ હોય તો પણ એક ઘેર બધા ભેગા થતા. તો આ એક દિવાળીનું એક બહાનું હોય છે બાળકોને વડીલોની સાથે, બાળકોને બાળકોની સાથે સાથે રહી અને એક આત્મીયતા કેળવવાનો આ એક પ્રસંગ છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત ભાઈઓ માટે ખુશખબર, હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. તો રાશિની જુઓ છો, સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કે ગોલ્ડન ચાન્સ, કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ. મિત્રો, આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે. ડીલરશીપ આવકારે છે. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મુંજાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી. તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદ નગર રોડ, SG હાઈવે, અમદાવાદ.
કચ્છના ખેડૂતો માટે ખુશખબર, કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ 98 250 20 331, કચ્છ ભુજમાં ડીલર, રાજકોટ મશીનરી સ્ટોર, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ગોવિંદભાઈ કોન્ટેક્ટ નંબર 98 244 51 764.